ચલો વેલકમ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે પરંતુ નેટ હેરાન કરે છે. ચલો વોઇસ ક્લિયર છે બધાને? ચલો બધા મિત્રોનો વોઇસ ક્લિયર છે. વોઇસ ક્લિયર હોય તો જરા જણાવજો મને. ઓડિયો વિડિયો બંને ક્લિયર છે. 2 મિનિટ પહેલા લાઈવ આવી ગયો છું. આજે દરરોજનો પ્રોબ્લેમ થતો એ માટે થઈને. ચલો અવાજ બધાને ક્લિયર છે. ચલો અવાજ બધાને ક્લિયર છે કે નથી પણ એટલું કહી દેજો. ગુડ ઇવનિંગ. ચલો આઈટી કરાવી એમાંથી આજના પેપરમાં બહુ આવ્યું છે. ઓહો, ચલો એટલે આપણી મહેનત એળે નથી ગઈ. ચલો નાવ ક્લિયર, નાવ બધાને ક્લિયર છે. સર અવાજ ધીમો આવે છે. અવાજ ધીમો આવે છે. વોઇસ ક્લિયર નથી. નેટવર્ક પ્રોબ્લેમ છે સર. હા, થોડીક વાર રહેશે. લાઈવ ચાલુ કરું ત્યારે 2-5 મિનિટ આપણને હેરાન કરે, એટલા માટે થઈને હું 2 મિનિટ પહેલા લાઈવ આવી ગયો કે શું કે આપણને નેટવર્ક હેરાન કરે એ પછી આપણને કઈ ટેન્શન રહેતું નથી. 2 થી 5 મિનિટ એવું રહેશે પછી વાંધો નહીં આવે. બરાબર, 2 થી 5 મિનિટ એવું રહેશે પછી વાંધો નહીં આવે. ચલો હાઈ ગેમનો સી મારા દિવ્યાબા. ચલો સિંહભાઈ તમે કોણ છો? ક્લિયર છે સર. ઓકે ડન. ચલો હું 1 મિનિટમાં લિંક ફોરવર્ડ કરીને આવું છું. ત્યાં સુધીમાં આજનું પેપર કેવું રહ્યું એ મને ખાલી જણાવજો. સારું, ઓકે. ઓકે ચલો મને ખાલી એટલું જણાવજો કે આજનું પેપર કેવું રહ્યું, કોને કોને પેપર હતું આજે, પેપર હતું. સાજણ છે, યસ. આજે કેટલા લોકોને પેપર હતું જરા જણાવજો મને. મારી બીજી આઈડી આઈ એમ સાજણ. ઓકે ચલો ડન. આજે કેટલા લોકોને અમારે હતું જ નહીં. ઓકે જય હિન્દ સર. જય હિન્દ. મારે નથી. ઓકે ચલો આજે કેટલા લોકોને હતું? તમે બધાએ પેપર ચેક કર્યું હશે તો આપણી મહેનત કેટલે અટકે છે અને કેટલી મહેનત કરવાની જરૂર છે તમને ખબર પડી હશે. બરોબર, આપણી મહેનત કેવી છે અને કેટલી અટકે એવી છે એ તમને ખબર પડી હશે. તો આપણે ક્યાંય રોંગ વેમાં તો નથી. આટલું તો તમે સમજી જ ગયા હશો કે આપણે ક્યાંય રોંગ વેમાં નથી. બરોબર. ચલો દીપાલી, યસ. મારે નતું. કોને હતું? કોને? મિસ કેસી પાસ સર આજે. યસ, થઈ જશે ભાઈ, એ પણ થઈ જશે. બધા પાસ થઈ જશે. બરોબર. મિસ તમે કોણ? ચલો હવે આડાવડી વાતો બંધ. બરોબર, મેં લિંક ફોરવર્ડ કરી દીધી છે. આડાવડી વાતો બંધ. ભણવામાં ધ્યાન આપીશું. સાથે સાથે ખાલી એટલું મને કહી દો કે જે લોકોને એક્ઝામ અરે ભાઈ નથી પેપર મારે. ઓકે, ખાલી એટલું જણાવી દો મને કે કોને પેપર હતું. સર 98 થશે. ઓકે, અને ફર્સ્ટ પેજમાં જે અનુક્રમણિક આવે એમાંથી જ હતા બુકને ફર્સ્ટ. ઓકે સોરી, મારે નથી ખબર, ના હતી. ઓકે જેને હોય કે હાફ શું કરો. યસ મહેક, તમે આપેલું? તમે આપેલી એક્ઝામ મહેક? તમે આપેલી મહેક એક્ઝામ? બિનસચિવાલય છે અમારી. યસ. ચલો फटाफट बधा मित्रों लाइक कर देजो। लाइक नो टार्गेट आज अपलोड खबर नहीं यार तमे लोग मने सपोर्ट करवा नहीं मांगता एवं मने तमारा साइड थी देखाय छे बरोबर। हूँ तमने लोकोने बधाने कहू छू के मने लाइक नी जरूर छे पण तमे लोको करता नथी। जय मा मोगल मारे पण बिन सचिवालय छे। यस तमे लोको मने सपोर्ट करता नथी खबर नहीं क्या कारण थी तमे मने सपोर्ट नथी करता ए मने नथी खबर पण सीपीटी चालू करी देवाय। यस चलो जे लोगों ने એવું લાગે છે કે સ્લાઇડ લઈ લો છે। હા જે લોકોને એવું લાગે છે કે 70 પ્લસ માર્ક્સ જાય એમ છે બરોબર। 70 પ્લસ માર્ક્સ જાય એમ છે પોતાની મહેનત દેખાણી પોતે મહેનત કર્યું એ એમને સાચું લાગ્યું અને 70 પ્લસ માર્ક્સ જાય એમ છે। ટોટલ કેટલા માર્ક્સનું પેપર હતું? 200 કે 100 કેટલા માર્ક્સનું પેપર હતું એ જણાવશો મને કોઈ? ઓકે ઓકે યસ અમિતભાઈ સુકણાઈથી લાઈક કરી દીધી સર। ઓકે ચલો હેલો સર હાય દિલીપભાઈ વેલકમ। चलो यस तो तलाटी में घणु 200 मार्क्स। चलो तो तमारो टार्गेट रहेशे 140 बरोबर। तमारो टार्गेट रहेशे 140। आटलू तो नहीं ज जाय हूँ तमने लखीने आपू आटलू नहीं जाय। तमारो टार्गेट रहेशे 70 थी 90 बरोबर। मेरिट आटला में रहेवू जोईए कारण के पेपर में तमे जोवो ने के इंग्लिश बरोबर इंग्लिश बधाने रेडाव्या छे अने आ इंग्लिश बधाने रेडाव्या छे एटला माटे थई અને તમે આની અંદર રહેવા જોઈએ અને આની અંદર એટલે આ બોર્ડર થઈ ગઈ બરોબર। આ બોર્ડર છે અને આ બોર્ડર ની જો તમે બહાર આવી જશો ને એટલે તમે આરામથી તમારી એક્ઝામ ક્રેક બરોબર। આરામથી તમારી એક્ઝામ ક્રેક। ચલો પેપર ને મૂકી અને આપણે હવે પેપર એક દિવસ આપણે લઈ લેશું આખું પેપર સોલ્વ કરશું બરોબર। આખું પેપર સોલ્વ કરશું પણ અત્યારે આપણો મેઈન ટાર્ગેટ છે બરોબર। મેઈન ટાર્ગેટ છે આપણો તલાટી ઉપર। તો હવે અત્યારે આપણે ફોકસ કરીએ છીએ તલાટી અથવા તો નજીકમાં બિન સચિવાલય આવી રહી છે એના ઉપર બરોબર। હવે એના ઉપર જે જતુર્યું છે ભાઈ એને રડવાની જરૂર નથી। જતુર્યું એ જતુર્યું રડવાની જરૂર જ નથી એને બરોબર। રડવાની જરૂર નથી હવે એને। તો હવે જે જતુર્યું એની પાછળ ભાગવા કરતા જે આપણી પાસે નવું આવવાનું છે એના ઉપર ફોકસ કરશું બરોબર। તો આપણે ક્યાંક ને ક્યાંક આપણે એ એક્ઝામ નહીં તો આ પાસ તો કરી જ લઈશું બરોબર। ये एग्जाम नहीं तो आ पास तो करी लीशु। सर कलर बदलो हो? यस कलर बदली दईशु। आपणे आ स्लाइड तो वधारानी लीधी छे आमां के एटलुं बधुं करवानुं नथी। चलो रेड कलर तो मने पण नथी गमतो। चलो कई वांधो नहीं हालो आगळ वधीए छे। आपणे काले जोयुं तो सांज समय सांभळ्यो नरसिंह मेहताने जोया हता बरोबर। गांधीजीने जोया हता बरोबर। प्रेमानंदने जोया हता बरोबर। मनुभाई पंचोड़ी दर्शक तरीके जेओ जाणीता छे तेमणे पण जोया हता। सुंदरमने जोया हता। चलो मारी पेन आ वाइट छे बरोबर। चलो हवे पेन पास फरीथी चेंज करवानी रही। चलो चलो सुंदरमने जोया हता बरोबर। પછી આપણે ઈશ્વર પેટલીકર बरोबर ગામના નામ ઉપરથી પેટલીકર પડેલું છે। ચલો તો પછી નાથાલાલ દવેને પણ આપણે બાકી નતા રાખ્યા કામ કરે એ જીતે। કાલે બહુ મસ્ત વાત કરી હતી ગમે ત્યાં રહેશો તમારે આ તો કરવું જ પડશે બરોબર। લાઈફમાં એક વસ્તુ હંમેશા યાદ રાખજો મિત્રો કે તમે કોઈ પણ જગ્યાએ હશો જો મહેનત નહીં કરો ને મહેનત બરોબર તો ક્યાંય તમારો આગળ આવવાનો ચાન્સીસ નથી બરોબર। કોઈ પણ ફિલ્ડમાં હશો તમે પછી તમે મજૂરી કરશો કે પછી તમે કોઈ પણ સારી એવી જોબ કરશો બરોબર પણ આ વસ્તુ તો તમારે હર કોઈ જગ્યાએ કરવી પડશે। અને તમે એક સ્ટુડન્ટ હોય બરોબર કે પછી તમે મજૂરી કરતા હોય કે પછી જોબ કરતા હોય કે કોઈ બી બિઝનેસ લઈને બેઠા હોય બરોબર તમારે આ વસ્તુ તો કરવી પડશે ને કરવી જ પડશે। એના સિવાય તમારો કોઈ ઓપ્શન કે ઉદ્ધાર છે નહીં। તમારો એકનો નહીં મારો પણ નથી બરોબર। તમારો એકનો નહીં મારો પણ નથી બરોબર। તમારો એકનો નહીં પણ મારો પણ નથી એટલે એ વસ્તુ તો ફરજિયાત તમારે કરવાની ને કરવાની। ચલો આગળ વધીએ છીએ ચાલ સોત્રા અને બોટલા, બરોબર, ચાલ સોત્રા અને બોટલા. ચાલો તો બકુલ ત્રિપાઠી, બરોબર, સમજી શકીએ કે હાસ્ય ઉપર જ હશે, બરોબર, હાસ્ય નિબંધ ઉપર જ હશે. બકુલ ત્રિપાઠી, જન્મ એમનો થયો છે 1928 માં, એમનું મૃત્યુ થયું છે 2006 માં, બરોબર. રાઈટ સર, યસ. કપિલ શર્મા શો જોશું, ઓકે, ઓલ એક્ઝામ માં કામ આવશે. હા સર, યસ, બધી એક્ઝામ માં તમારે કામ આવશે. ચાલો, બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. જે 5 સુરત 6 નહીં 7 છે, મેબી 7 યા 8 છે, યાદ નથી એક્ઝેક્ટ અત્યારે, બરોબર. બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા, બરોબર, પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. ક્યાં સ્ટાન્ડર્ડ બુક? આ ધોરણ 9. આપણે કાલે ચાલુ કર્યું હતું, અધૂરું મૂક્યું હતું, ધોરણ 9, બરોબર, ધોરણ 9 નું કરીએ છીએ. કાલે ચાલુ કર્યું હતું અને આજે અધૂરું પૂરું કરીએ છીએ. લગભગ આજે પણ નહીં થાય, હજી આજનો દિવસ હશે, કાલે પતશે, બરોબર, કાલે પતશે. આજે મેબી હું લેક્ચર થોડો જલ્દી પતાવીશ અમુક રીઝન ના લીધે, કહી દઈશ. ચાલો, સપના જોવો છો તો ભાગવું પડે કાશ્મીર મૂવીમાં આ બાબત જીવનમાં ઉતારવા જેવી છે. યસ, જો એક રિયાલિટી કહું, એક રિયાલિટી, બરોબર, એક રિયાલિટી શું કહેવાય કે ચોખ્ખી જે કહેવાય ને કે એ છે, બરોબર. તો એની વાત કરું તો તમને એક હકીકત વાત કરું તો એ હકીકત વાત એ છે કે જો તમે આજે મહેનત નહીં કરો ને, બરોબર, તો તમે આજે મહેનત નહીં કરો અથવા તો તમારું પોતાનું આજે વર્ચસ્વ નહીં બનાવો ને, તમારું પોતાનું આજે વર્ચસ્વ નહીં બનાવો ને, તો કાલે તમને કોઈક ભાડે રાખશે, બરોબર, કાલે તમને કોઈક ભાડે રાખશે અને પોતાનું કામ કરાવશે, બરોબર, અને પોતાનું કામ કરાવશે. તો હવે તમારે વિચારવાનું છે. જય માતાજી, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, બધું થઈ ગયું ભાઈ, બરોબર, આવી જાવ લેક્ચરમાં. ચાલો, તો એટલી વસ્તુ યાદ રાખજો કે જો તમે આજે નહીં ભાગો, આજે નહીં દોડો, આજે તમારા માટે કંઈ નહીં કરો ને, તો કાલે તમને કોઈક ભાડે રાખી અને આ બધી વસ્તુ એના માટે તમને કરાવશે, બરોબર. ચાલો આગળ વધીએ છીએ. તો આપણે વાત જોઈએ કે પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, બરોબર, સોમવારની સવારે દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસે, ગોવિંદે માંડી ગોઠડી, બરોબર, તેમના હાસ્ય નિબંધો છે. વેકટ, નથી જવું મારે, હિંડોળો ઝાકમજોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે. જેવી મહેનત કરો એવું રિઝલ્ટ મળે. યસ, બરોબર. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી. તેમને રણજીત રામ ચોહડ સંગ્રહ એનાયત કરવામાં આવ્યો હતો, બરોબર. મેં તમને આના વિશે એક વાત કરી હતી, આપણું એનાલિસિસ જોયું અને એના ઉપરથી આપણે એક વસ્તુ નક્કી કરી કે જે લોકોને દિલ્હી મેળો હશે ને સાહિત્ય અકાદમી, એ લોકોને રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળો હશે, પણ જે લોકોને રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળો હશે ને એને ફરજિયાત દિલ્હી વાળો મેળો હશે નહીં, બરોબર. આ વસ્તુ આપણે એનાલિસિસ કરી હતી. એટલે તમને ઓપ્શનમાં બે વસ્તુ આપેલી હોય, બરોબર, પણ તમને ડાઉટફુલ લાગે કે તમને ખબર છે કે હા આ વસ્તુ આવી ગયેલી છે, તો તમને એટલીસ્ટ એ તો ખબર હશે જ તે કે હા ચલો દિલ્હી વાળો મળેલો છે, તો એમને શું કહે, રણજીતરામ તો ઓટોમેટિક બાય ડિફોલ્ટ મળી ગયો છે. સર ભણેલાને અભણ ભાડે રાખે. યસ, ભણેલાને ભાડે રાખે કોણ? અભણ, બરોબર. એટલા માટે જ કહું છું ને કે આજે ભાગી લેશો ને તો કાલે ભાગવું નહીં પડે, બરોબર, આજે ભાગી લેશો ને તો કાલે ભાગવું નહીં પડે. સોનગી સરનું પોતાનું છે. શું મારું પોતાનું છે સર? તમે ભાડે કરો છો કેમ? તો કેમ આવું કરો સર? તમે ભાડે કરો છો કામ, તો કેમ આવું કરો છો? મારા પોતાના સાત બિઝનેસ છે, મારે જરૂર નથી. તમારા માટે થઈને હું યુટ્યુબ કરું છું, બરોબર, મને કોઈ જરૂર નથી યુટ્યુબ કરવાની. ચાલો, કહીશ ક્યારેક ટાઈમ આવશે ને ત્યારે બધું તમને પ્રૂફ સાથે બતાવીશ, બરોબર, પ્રૂફ સાથે બધું બતાવીશ, ક્યાં હું મારું હાલે છે ને બધું ટોટલી વસ્તુ બતાવીશ. ચલો, બકુલ ત્રિપાઠીનું ચાલ સોત્રા અને ગોઠલા હાસ્ય નિબંધ. હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, બરોબર. પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. વેદ પુરાણ રામાયણ મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક્ષામાં મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે, જ્યાં સ્વચ્છતા કે પ્રભુતાનો વાસ હોય છે. થેન્ક યુ સર. ચલો, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુતાનો વાસ ત્યાં જ ગંદકી હોય છે. કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરા, બરોબર, ઉદાહરણો દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન દ્વારા આપણું ધ્યાન દોરે છે. એ માટે કાવ્ય પંક્તિ ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની ઉટેવને પ્રકાશિત કરી છે. ચાલો, વિપુલ પંડ્યા, થેન્ક યુ સર. ઓકે, મોસ્ટ વેલકમ. ચાલો, તો બકુલ ત્રિપાઠી યાદ રાખવાનું છે, બરોબર. 1928 નો જન્મ થયો. જન્મ ક્યાં થયો સાહેબનો? તો કે નડિયાદમાં. પૂરું નામ શું છે? તો કે બકુલ મણિશંકર ત્રિપાઠી, બરોબર. પદ્મ મણિશંકર ત્રિપાઠી, બરોબર. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા, એ પણ તમારે યાદ રાખવાનું છે. તેમની મુખ્ય વાતો કરીએ, મુખ્ય હાસ્ય નિબંધોની વાતો કરીએ, બરોબર. તો સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ફૂલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી, બરોબર. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. પ્લસમાં તમારે બીજું શું યાદ રાખવાનું છે? તો કે વૈકુંઠ નથી જવું, હિંડોળો જખમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તમામ લલિત નિબંધ સંગ્રહો છે, જે તમારે યાદ રાખવાના છે, બરોબર. આટલી વસ્તુ તમારે કરી જ લેવાની. ચલો, આગળ વધીએ છે. પુત્રવધુનું સ્વાગત, બરોબર. પુત્રવધુનું સ્વાગત, અને આ કોણે લખેલું છે? મકરંદ દવે, બરોબર, મકરંદ દવે. ચલો ચલો, મકરંદ દવે ઈસવીસન જન્મ થયો છે 1922 માં. એમનું મૃત્યુ થયું છે 2005, આજથી 99 વર્ષ પહેલા. સોરી, આમ તો ગણીએ તો 100મું વર્ષ પૂરું થવા આવશે, બરોબર, તેમના જન્મનું. મકરંદ વજયશંકર દવે, મકરંદ વજયશંકર દવે એટલે કે સાંઈ, બરોબર, સાંઈ. તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. આઝાદીની ચળવળમાં જોડાયા હતા, અનેક અખબારોમાં કામ કર્યું. તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કામ કર્યું છે, બરોબર. આ આવે આદિવાસી, એટલે તમારે આ સાહિત્યકાર જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય, બરોબર. સાહિત્યકાર જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ છે, એટલા માટે, કારણ કે આદિવાસીઓના ઘણા બધા ક્વેશ્ચન આપણને પૂછાતા હોય છે, બરોબર. આદિવાસીના ઘણા બધા ક્વેશ્ચન આપણને પૂછાતા હોય છે, એટલા માટે આપણા માટે બહુ જ ઉપયોગી છે. ચલો, તો જબુક વીજળી જબુક, બરોબર, તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. બે ભાઈ, તાઈકો બાળ નાટ્ય સંગ્રહો છે. યોગપથ અને અંતવેદી તેમના આધ્યાત્મિક ચિંતનના પુસ્તકો છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગીતી તેમના કાવ્ય સંગ્રહો છે. શ્રેણી વિજાણન ગીત નાટિકા છે. માટીનું મહેકતો સાદ, બરોબર, નવલકથા છે. સતકેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે, બરોબર. આપણને જેટલા શું કહેવાય પાઠમાં લેખક અને કવિ જેટલા લોકો પણ આમાં આપેલા હશે, બરોબર, એ બધાને રણજીતરામ તો મળેલો જ હશે, તો જ એમનું શું કહેવાય કે તો જ એમને અહીંયા સ્થાન મળેલું હશે, પાઠ્ય પુસ્તકમાં એમના પાઠ લીધેલા હશે, બરોબર. તો તમારે એટલી વસ્તુ તો તમને લાઈક થઈ જ જશે. કોઈનું બી પૂછશે, જો કોઈ નવા લેશે ને બહારથી નવા, બરોબર, તો એમનું તમને ખબર નહીં હોય. બાકી પાઠ્ય પુસ્તકમાં જેટલા કવિ અને ગુડ નાઇટ ઓલ્ડ ફ્રેન્ડ્સ વગેરે, ગુડ નાઇટ એમના પત્ની કુલિંદિકા કાપડિયા, યસ, કુલિંદિકા કાપડિયા, યસ, તો જેટલા લોકો પણ છે, બરોબર, જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે એ બધાને રણજીતરામ મોસ્ટલી મળેલા છે, આપણે જોયું ત્યાં સુધી, બરોબર. એટલે આ બધાને તમે ગોખી નાખશો ને તો બહારથી કોઈ પણ ને સાહિત્યને ઉઠાવીને લાવશે ને તો તમને એટલી લાઈટ તો થઈ જશે કે આમને મળેલો છે કે નથી મળેલો, બરોબર. હેલો સર, હાય દેવ પરમાર, વેલકમ, બરોબર. તો તમને એટલી તો ખબર પડી જ જશે કે ભાઈ આમને રણજીતરામ મળેલો છે કે નહીં, બરોબર. અને આ ઉપરથી તમને કદાચ એક્ઝામમાં એકાદ એવોર્ડની જગ્યાએ પૂછી લીધો, બરોબર, તલાટી છે એટલે બહુ વિશ્વાસ ના કરે, પૂછી લે. આપણે આગળ પેપર સોલ્વ કર્યા છે અને એમાં ઘણી બધી જગ્યાએ રણજીતરામનો ઉલ્લેખ છે, બરોબર, રણજીતરામનો ઉલ્લેખ છે. એટલે એટલો બધો ઓવર કોન્ફિડન્સ રાખીને પણ નથી જવાનું કે આપણે ક્યાંક ને ક્યાંક હલવાઈ જાય, બરોબર, ક્યાંક ને ક્યાંક આપણે હલવાઈ જાય. એના કરતા બેટર રહેશે કે આપણે કરી જ લઈએ, બરોબર. ચાલો, તો ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો છે, પણ પુત્રવધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે. કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે. એના આવવાથી ઘરમાં સોસો કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા કરે છે. પુત્રવધુના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે અને તેના ચિત્રો આપી તે અને ઘરનું છત્ર અને ચાયડી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે. બંને કુળ ઉજાગર કરનાર ઉજાળનાર પુત્રવધુના આગમનથી ચિતનારની હાશ નો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે. બરોબર, આજની આપણે જોવા જઈએ તો આપણા સમાજની જે વ્યથા છે, બરોબર, દીકરી અથવા તો પત્ની અથવા તો શું કહેવાય કે પુત્રી અથવા તો વહુ, બરોબર, આપણે વહુ જ કે પુત્રવધુ નથી કહેતા. હાઈ રોયલ આહિત સર 40 લાઈક થયા છે, તમારો ટાર્ગેટ પૂરો નથી થતો. યસ, કંઈ વાંધો નહીં. જે લોકો નથી સપોર્ટ કરવા માંગતા એ લોકોને શું કહેવાનું, બરોબર. ચલો, તો આજની જે વ્યથા છે, બરોબર, તો ક્યાંય પણ તમે જોશો તો આજે લગ્ન થઈને દીકરી અથવા તો પુત્ર વધુ ઘરે આવે એટલે પહેલા તો શું કહેવાય, એ જ પૂછવામાં આવે કે ભાઈ તારા બાપાએ કેટલું આપ્યું, બરોબર. પણ હકીકતમાં તમે જોવો તો એ પોતે બધું મૂકીને આવી છે, એનાથી વિશેષ તમારે શું જોતું હતું એ મને જણાવો. ચલો, આનાથી વિશેષ તમારે શું જોતું હતું? પોતાના નામની પાછળ પપ્પાની જગ્યાએ ધણીનું નામ લગાડી દીધું. પોતાના નામની આગળ પોતાની અટકની જગ્યાએ પોતાની સરનેમ લગાડી દીધું, બરોબર, ધણીની સરનેમ લગાડી દીધી. ચલો, બરોબર, આનાથી વિશેષ શું જોઈએ? આનાથી વિશેષ શું જોતું હોય છે આજની પબ્લિકને, મને નથી સમજાતું ખરેખર, બરોબર. જો આજના આ ટાઈમમાં આપણે જીવતા હોઈએ અને આપણે એવી એક્સપેક્ટેશન રાખીને બેઠા હોઈએ કે ભાઈ કોઈ પણ દીકરી અથવા તો આપણી બેન અથવા તો આપણી પત્ની જ્યારે ઘરે આવે ત્યારે આટલી બધી વસ્તુ લઈને આવે, તો હું આ વસ્તુમાં એક્સેપ્ટ અથવા તો બિલીવ નથી કરતો, બરોબર. આવી મારી મેન્ટાલિટી છે. સર, મેં આવતા વખતે જ લાઈક શેર કર્યું, હું આવું કે ના આવું, બટ લાઈક કરતા ડેલી આવું. યસ, ડન. ચાલો આગળ વધીશું. તો મકરંદ દવે, જેમને યાદ રાખવાનું છે, 1922માં જન્મ થયો છે, 2005માં તેમનું મૃત્યુ થયું છે. સર, તમે જે લેક્ચર લ્યો તેમની સાથે અમે લખીએ તો સારું ને? યસ, લખવાનું, બરોબર, લખવાનું, લખશો ને. હું નથી લખતો, અહીંયા તમારી સામે બેઠો તો એ નથી લખતો, બરોબર. લખશો તો તમને યાદ રહેશે. અને હું એવું નથી કહેતો કે તમે આ બધું ઉતારી પાડો, બરોબર, આ બધું નહીં લખો, પણ એટલું તો લખો. મકરંદ દવે, પૂરું નામ લખો, મકરંદ વજય શંકરભાઈ દવે, બરોબર. તેમને 60થી ઓળખવામાં આવતા. તેમનો જન્મ ગોંડલમાં થયો હતો, બરોબર. ગોંડલ ક્યાં એવું, તો કે રાજકોટમાં એવું, બરોબર, એ લખો, બરોબર. પછી આવું ના લખો તો ચાલે કે ભાઈ આદાજીની સર્વરમાં જોડાણા હતા, કઈ વાંધો નહીં, જોડાણા છે. આ લખીને પણ વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું હતું, બરોબર. કોઈ શબ્દોમાં કહી શકાય નહીં, સર. યસ, ગુડ ઇવનિંગ. ચલો, તો એમની આ જે મુખ્ય પુસ્તકો છે એ તમારે યાદ રાખવાની. બે ભાઈ, ચાયકો, બાળ નાટક, બરોબર, યોગપથ, અંતરવેદી, બરોબર, તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગીતી તેમના કાવ્ય સંગ્રહ છે. શ્રેણી વિજાણંદ, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વખત પૂછાઈ ગયું છે. શ્રેણી વિજાણંદ ક્યાં કૃતિ ક્યાં કવિની છે અથવા તો ક્યાં સાહિત્યકારની છે, બરોબર. શ્રેણી વિજાણંદ 1 થી 2 વાર એક્ઝામમાં પૂછાઈ ગયું હતું. હવે તો ઘણો સુધારો થયો છે. પિતાની સરનામ પણ રાખે છે, પતિનું સન્માન પણ જાળવે છે. માય ફેવરિટ રાઇટર કાજલ ઓઝા વેદ. યસ, કાજલ ઓઝા વેદના બહુ બધા સારા વિડીયો હોય છે, બરોબર, બહુ બધા સારા. દિવસમાં એક વિડીયો તો એમનો જોવો, બરોબર. હું ફેકુના નામ નહીં લઉં, પણ એક તમારે ઇંગ્લિશ જો તમારે ઇમ્પ્રુવ કરવું હોય તો હું તમને નામ આપું ગોર, બરોબર, એમનું નામ તો આવું થશે, ગોર ગોપાલદાસ સ્વામી, બરોબર. એક આ છે, આ તમારે ઇંગ્લિશ થોડું બી કચ્છી માંડો, મેઇન પોઈન્ટ. યસ, બરોબર, તમારે થોડું બી પોતાનું ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરવું હોય તો આમને સાંભળો, ગોર ગોપાલદાસ સ્વામી. બહુ જ સારું કન્ટેન્ટ હોય છે એમનું. લાઈફમાં ઘણી બધી વસ્તુ એમની હોય છે કે જે જીવનમાં ઉતારવા બરોબર હોય છે. આસર હિન્દુ છો યસ સર પીપીટી માં થોડું ઝાંખું દેખાય છે ક્લિયરિટી 300 420 પ્લસ કરી દો બરાબર 360 અથવા તો 420 આ બે માંથી એક રાખી દો ક્લિયર દેખાશે આ બે માંથી એક રાખી દો ક્લિયર દેખાશે ચલો આગળ વધીશું મકરંદ દવેને જોઈ લીધા પછી 10મા માં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ બરાબર વિનોબા ભાવે આ કોના ફેવરિટ હતા ચલો તમે બધા કમેન્ટ કરીને મને કહેજો મને ખબર નથી જન્મ 1895 માં મૃત્યુ 1982 માં બરાબર વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબાને નામે જાણીતા છે બરાબર રાયગઢ જિલ્લાના ગાગોડે ગામમાં તેમનો જન્મ થયો હતો તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા બરાબર આ તમારે યાદ રાખવાનું છે આપણે ભૂદાન ચળવળ ક્યાંથી શરૂઆત કરી હતી એ પણ તમારે યાદ રાખવાનું છે બધી જ નોવેલ મેં વાંચી છે તેમની કૃષ્ણયાન અને દ્રૌપદી મારી ફેવરેટ છે ઓહો વિપુલભાઈ ખૂબ સરસ ચલો તો આ તમારે યાદ રાખવાનું છે પછી તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા તેમણે ભગવદ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો બરોબર ગાંધીજીને યસ 300 છે વધારે કેવી તો નેટની પકડાતી યસ ઓકે રાખો ને ચાલશે વાંધો નહીં તમારે બે જવાબ આપવાના છે વિનોબા ભાવેના બરોબર આધુનિક તો નહીં પણ ભૂદાન ચળવળના પ્રણેતા બરોબર ભૂદાન ચળવળ અને ક્યાંથી શરૂઆત કરી હતી બરોબર આ બે જવાબ જોઈએ હવે આ તો તમને ખબર પડી ગઈ કે કોણ હતું તો કે વિનોબા ભાવે ખાલી એક આ બાકી રહ્યો ક્યાંથી શરૂઆત કરી હતી એની બરોબર તો કે મરાઠી આવી ગયું એટલે એ પણ તમને ખબર પડી ગઈ છે તેઓ ભાષાનો અનુવાદ વિચાર પોથી સ્થિત પ્રજ્ઞ દર્શન મધુકર શાંતિ દર્શન સ્વરાજ શાસ્ત્ર ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે તેમને રોમન રેમન મેક્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા ભાઈ થાય તેને હું કામ ન થાય આ તો બે મળવાના હતા હું કામ ના મળે બરોબર આ તો સમજ્યા કે મળી ગયું ચાલો ભૂદાન ચળવળમાં પણ આ તો એમને મળવાનું જ હતું ચલો વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃત પ્રકૃતિ અને વિકૃત વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યા છે બરોબર વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિની સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે બરોબર ભૂદાન ચળવળના પ્રણેતા હતા હા હા પણ ક્યાંથી શરૂઆત કરી હતી હું એ જ પૂછું છું કે શરૂઆત ક્યાંથી કરેલી હતી એમણે ચલો હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યાં સુધી વિનોબા ભાવેને મહિલા સમજતો હતો તેમનો આશ્રમ પવનારમાં છે ભૂદાન ચળવળ ગાંધીજીના આર્થિક વારસાદાર ગણાય છે યસ 480 રિસ્ક લીધો છે ઓકે ચાલો ડન ભાઈ 6 લાઈક બાકી 6 લાઈક બાકી અને આજે આપણો લેક્ચર પૂરો થાય ને પેલા 6 લાઈક જોઈએ મને 100 રૂપિયા નથી મેં ગયો 100 લાઈક મેં દી આવું મેં ગયું આવું અને લાલ કલર નું કરી દઉં ચલો લાલ કલર નું તમારા માટે લાલ કલર નું કરી દઉં ચલો ડન આ જોઈએ આપણે 100 બરોબર આ જોઈએ આપણે ભાવનગર પુણે યાદ રાખજો ચલો આગળ વધશે યસ ભાવનગર નહીં આવે સર હું એક બંને બોલાવતો આવું હું ઓકે અમિત શાહ ચલો આગળ વધીએ પૂજાલાલ મરજીવિયા બરોબર પૂજાલાલ બરોબર યાદ રાખજો 1901 માં જન્મ 1985 માં મૃત્યુ અમિત શાહ હું તો અહીં છું યસ પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે બરોબર જીજે 23 આણંદ પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે તેઓ કવિ તરીકે જાણીતા છે કોઈ આણંદનું છે કોઈ તેમણે 1926 થી શ્રી અરવિંદ આશ્રમ પુડુચેરીમાં વસવાટ કર્યો હતો પારિજાત અને પ્રભાત ગીત શ્રી અરવિંદ વંદના શ્રી અરવિંદ મહાપ્રભુ સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મ ભાવના કાવ્યો છે તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમના કાવ્યો પણ લખેલા છે ગુર્જરી એ તેમનું સોનેટ કાવ્યોનો સંગ્રહ છે તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખેલા છે સર ભાઈ મારે કેમિસ્ટ્રી સબ્જેક્ટ બાકી છે એટલે આવશે ઓકે ઓકે કઈ વાંધો નહીં યસ 50 પૂરી કરી દો ચાલો તો મરજીવિયા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે સોનેટ કેટલા પંક્તિનું હોય તો કે 14 બરોબર આ યાદ રાખવાનું છે સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવિયા કહેવાય છે બરોબર મરજીવિયાનો અર્થ એટલે શું મરજીવિયા એટલે કે સમુદ્રમાં જે મોતી લેવા જતા હોય બરોબર મોતી એમને મરજીવિયા તરીકે ઓળખાય છે પ્રસ્તુત કાવ્યમાં ડરિયા વગર અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવિયાનું વર્ણન છે પ્રિયજનોની આંખોમાં આંસુ છે પણ મરજીવિયા એમ ભાળિયા વળે એવા નથી એ દ્રઢ નિશ્ચયી છે અફાટ અગાધ અને વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે ત્યાં સોનેટ પૂરું થાય છે જીવનમાં જે દ્રઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે એને જે મોતી રૂપ ફળ મળે છે બધા માટે મોસ્ટ આઈએમપી લાઈન બરોબર બધા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત થાય છે બરોબર કે જે જીવનમાં જે દ્રઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે બરોબર જે દ્રઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે એ જ મોતી રૂપી ફળ મળે છે એમને જ મોતી રૂપી ફળ મળે છે ચલો ડન થેન્ક યુ ચલો તો કોને યાદ રાખવાના છે તો કે પૂજાલાલ બરોબર પૂજાલાલને યાદ રાખવાના છે એમનો જન્મ 1901 માં થયો તો પૂજાલાલ રણછોડલાલ દલવાડી પૂરું નામ તો બધાનું યાદ રાખવાનું બરોબર પૂરું નામ બધાનું યાદ રાખવાનું જો યાદ ના રહે ને તો ગોખવાનું અને ગોખવાનું ના હોય ને તો તમે જ્યાં રીડિંગ કરવા બેસો ને ત્યાં તમારી સામે એક પેજ લઈ અને પેજની સામે તમારે ચિપકાવી દેવાનું બરોબર ચિપકાવી દેવાનું નાઈસ ક્વેશ્ચન થેન્ક યુ પંડ્યા ચંદ્રિકા બરોબર તો તમારે આ જે વસ્તુ છે બધાના પૂરા નામ લખી એમના ઉપનામ હોય તો ઉપનામ અને પૂરા નામ આ બંને વસ્તુ લખી અને સામે ચિપકાવી દેવાનું બરોબર સામે ચિપકાવી દેવાનું જો આ ચિપકાવી દેશો ને તો તમે જાગીને તરત એ વસ્તુ જોશો બરોબર જાગીને તરત એ વસ્તુ જોશો અને તમને યાદ રહી જશે ચલો તો એ તમારે યાદ રાખવાનું છે તમને એમની મોસ્ટલી બધી વસ્તુ અરવિંદ સાથે જોડાયેલી છે બરોબર અરવિંદ અને અરવિંદને યાદ રાખશો એટલે તમને પૂજાલાલ ક્યાંય પણ અરવિંદનું નામ આવશે એટલે તમને તરત જ લાઈક થઈ જશે બરોબર મરજીવા મોતી મેળવી યસ પછી માંડો ચલો આગળ વધશું સખી માર્કંડી બરોબર સખી માર્કંડી બરોબર કાકા સાહેબ કાલેલકર આ વ્યક્તિ વિશે જેટલું કે એટલું ઓછું પડે એમનો જન્મ 1885 માં મૃત્યુ 1981 પણ અનુયાયી તો આપણ એમના જ હતા ચલો દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર યાદ રાખજો દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સાતારાના વતની હતા બરોબર મૂળ મહારાષ્ટ્રના સાતારાના વતની હતા ચિપકાવેલું રહેવા દેવો જોઈએ ને સર મેં આવું જ કરું છું લેખકનો યસ યાદ રહી છે ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે રહ્યા હતા એટલે ઇમ્પોર્ટન્ટ છે કે માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે પણ ઓળખાવ્યા બરોબર સવાઈ ગુજરાતી તરીકે કોને ઓળખાવ્યા બાપુ બરોબર બાપુ ગંગા મૈયા યમુના રાણી ઉભયાનવી બરોબર ઉભયાનવી નર્મદા બરોબર દક્ષિણ ગંગા ગોદાવરી તેમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂના છે ભાઈ તમને જ્યાં પણ નદીના નામ દેખાય ત્યાં કાકા સાહેબ કાલેલકરને જોડી દેવાના બરોબર જ્યાં પણ નદીના નામ દેખાય ત્યાં કાકા સાહેબ કાલેલકરને જોડી દેવાના હિમાલયનો પ્રવાસ બ્રહ્મદેશનો પ્રવાસ પૂર્વ આફ્રિકામાં ઉગમનો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનમાં ગ્રંથો છે બરોબર સાથે સાથે પ્રવાસ આવી બધી વસ્તુ યાદ રાખવાની બરોબર રખડવાનો આનંદ, જીવવાનો આનંદ, જીવન લીલા તેમના નિબંધ સંગ્રહો છે. તો કે બીજું શું લખ્યું, તો કે જેમાં આનંદ આવે, બરોબર, જેમાં આનંદ આવે, બરોબર, જીવન લીલા નિબંધ સંગ્રહો છે. સ્મરણ યાત્રા, ઉતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન કર્યું છે. સર મેં બુક બનાવી છે. યસ, માર્કન ઋષિના નામ પરથી નદીનું નામ પણ પડ્યું છે. મસ્ત નિબંધ છે, વાંચવા જેવો. સ્ટાન્ડર્ડ 9. યસ વિપુલભાઈ. ચલો, તો પ્રસંગોનું સુંદર વર્ણન કરેલું છે. કાકા કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી, ભારતની નદીઓ વિશેના તેમના પુસ્તક લોકમાતા, બરોબર, આ પૂછાઈ શકે કે શેમાંથી લીધેલું છે, બરોબર. અને એક બે એક્ઝામમાં મેં તલાટીના પેપર મેં આજે લઈને બેઠો, તેમાં મેં જોયેલું છે કે આ કૃતિ ક્યાં સાહિત્ય, કાકા સાહેબ કાલેલકરના ક્યાં સાહિત્ય, સોરી, ક્યાં પદ્યમાંથી અથવા તો શું કહેવાય કે ક્યાં તેના પુસ્તકમાંથી લેવામાં આવેલું છે. તો તમને ખબર હોય તો તમે લખી શકો કે લોક માતા, બરોબર. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે, પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે તેમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે. માર્કંડીનું સૌંદર્ય અને એની મૈત્રી નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ સ્વરૂપ પ્રગટ કર્યું છે, બરોબર. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, તો અત્યાર સુધી બધું ક્લિયર છે. હાય હાય ચાવડા, નૈનાબા, વેલકમ. ચલો, તો કાકા સાહેબ કાલેલકરને યાદ રાખવાના છે. 1885માં જન્મ, દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર, બરોબર, દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર. મૂળ મહારાષ્ટ્રના હતા. જન્મ એમનો સાતારામાં થયો છે. સાતારામાં બીજા ઘણા બધા વ્યક્તિઓ જન્મ થયેલા છે. ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ અધ્યાપક અને આચાર્ય પદે પણ રહ્યા છે. ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું છે. ચલો, આટલી વસ્તુ ક્લિયર. ચલો, આટલી વસ્તુ ક્લિયર છે. ચલો, આટલી વસ્તુ એક જ છે. તમે કોલ આવે આપણ, હા હા ભલે. કેમ નહીં નહીં, હા હા વાંધો નહીં, તમે સુઈ જાઓ. નહીં નહીં વાંધો નહીં. હા હા હા, એમ મેં કીધું આગળ ફોન કરી દો. ચલો, સોરી ગાઈસ, સોરી, કોલ આવી ગયો. ચલો ચલો, ડન છે બધાને. ચલો, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમની કૃતિ, પુસ્તકો, બધું જે કંઈ પણ છે આ બધું યાદ રાખવાનું. ગંગામય, યમુના રાણી, ઉભયાન્વી, નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી, અને બીજું તમારે હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં ઉગમનો દેશ છાપાન, આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરોબર. ચલો, આગળ વધીએ. ચલો, આગળ વધીશું. અમૃત ઘાયલ, રસ્તો કરી જવાનો, બરોબર, રસ્તો કરી જવાનો, સફળ થઈ જવાનો, રસ્તો કરી જવાનો. અમૃત ઘાયલ 1916માં મૃત્યુ એમનું, 2002માં. 50 લેખ કમ્પ્લીટેડ છે. થેન્ક યુ, પણ આપણે 100 કરવાની છે આજે, 100 કરવાની છે, બરોબર. ચાલો, ઓકે ઓકે મિસ, યા 50 લેખ કમ્પ્લીટ. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, બરોબર, અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. ઘાયલનું વતન અમને યાદ રાખવાનું છે ઘાયલ તરીકે, બરોબર, ઘાયલ તરીકે યાદ રાખવાનું છે. વતન રાજકોટ જિલ્લાનું સરદાર, બરોબર, સરદાર છે. ડાયટ આવેલી છે ત્યાં, ડાયટ આવેલી છે. એટલે 60 ફૂટની છે, મે બી મને યાદ છે ને ત્યાં સુધી. જીઓગ્રાફીમાં ભણ્યા હશો. સૂર અને સમણા, રંગ, રૂપ, જાય, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે, બરોબર. આઠો જામ કુમારી માં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે. તેમણે રણજીતરામ સુવર્ણ સંગ્રહ એનાયત કરવામાં આવ્યો છે. રસ્તો કરી જવાના મનુષ્યને અડગ કુમારીને વ્યક્ત કરતી ગઝલ છે. અપાર મુશ્કેલીઓમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના આ ગઝલનું કેન્દ્ર બિંદુ છે. કવિ અમૃત ઘાયલ જુદા જુદા શહેરમાં અનેક દ્રષ્ટાંતો દ્વારા કારણને પણ પડકાર આપે છે. રસ્તો કરવો એ અહીં વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એની કુમારીની આ ગઝલ છે. ખરું સર ચાલે, પણ આજનો ટાર્ગેટ તો 70 નો હતો, નહીં 100 કમ્પ્લીટ સર. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા મનમાં મૂંઝાય મરી જવાના સમજો છો શું એમાં મેં સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે બળિયા બળી જવાનું. યસ અમિતભાઈ બીજાને લેતા આવો સર, હવે 100 લાઈક કે છે. યસ સર મારે ચાર્જિંગ પતી ગયું છે, ગુડ નાઈટ સર. ઓકે ગુડ નાઈટ દેવભાઈ. ચલો રોલ નંબર 2 વેલકમ. આગળ વધીએ તો આમને યાદ રાખવાના છે તમારે, બરોબર. આમને યાદ રાખવાના છે અમૃત ઘાયલ, બરોબર. અમૃત ઘાયલને યાદ રાખવાના છે. અમૃત ઘાયલનું વતન ક્યાં હતું? કે રાજકોટ જિલ્લાનું, બરોબર. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, બરોબર, ઘાયલ તરીકે જેઓ ઓળખાય છે. ચલો આગળ વધીશું, આગળ વધીશું. ચલો વાડી પરના વાહલા, બરોબર, વાડી પરના વાહલા ઇસ્માઇલભાઈ નાગોરી, બરોબર, ઇસ્માઇલભાઈ નાગોરી. સર હવે હું લેતી આવું થોડાને. યસ ડન. પોતાની જેટલી આઈડી હોય એટલી આઈડીથી લાઈક કરો. ચાલો એવી લાઈક નથી જોઈતી, ભણવા ઉપર ધ્યાન આપો, પણ જે લોકોને મિત્રોને તમારે શેર કરી શકો એ કરો. ચલો અહીંયા ધ્યાન આપો, આપણે લાઈક નથી જોઈતી. ચાલશે મને 50 લાઈક. દીપાલીજી ચા પીવી હોય તો આવો. ચલો તો જન્મ થયો છે તેમનો 1904 માં, તેમનું અવસાન થયું છે 1983 માં, બરોબર. અવસાન ક્યારે થયું છે? 1983 માં. એ પણ યાદ રાખવાનું છે. ચલો રાજકોટ જિલ્લાના વાંકાનેર તેમનું વતન હતું. તેઓ ફારસી અરબી ભાષાના સ્નાતક હતા. પછી પુનાની ખેતીવાડી કોલેજમાંથી કૃષિ સ્નાતક થયા હતા. સ્વરાજની લડતમાં સૈનિક હતા. તેમણે ઉત્તમ ગ્રામ સેવા કરી હતી. આ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે ભાઈ કયા સાહિત્યકાર સ્વરાજની લડતના સૈનિક તરીકે કાર્યરત હતા, બરોબર. એટલે તમારે યાદ રાખવાનું ઇસ્માઇલભાઈ નાગોરી, એટલે તમારે યાદ રાખવાનું છે. યુટ્યુબ પર જોયું મેં, હેડ ક્લાર્કનું પેપર બહુ મુશ્કેલ લેવલનું હતું, હાઈ લેવલ મેથ્સ. યસ બધું હાઈ લેવલ જ હતું, ઇંગ્લિશ પણ એવું જ હતું, બરોબર. ચલો લોકભારતી ગ્રામ્ય વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. વનસ્પતિ જીવન દર્શનમાં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન છે. તો વાડી પરના વાહલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદયસ્પર્શી પરિચય છે. મુસ્લિમોનો ધર્મ અને આંગણાનો બગીચો તેમની પરિચય પુસ્તિકાઓ છે, બરોબર. વાડી ખેતર પર નભનારા માણસોના જીવનમાં વાડી કેવી રીતે અર્થપ્રોત થયેલી હોય તેમજ વાડી પર નભનારા પશુ પંખી જનાવરોની સૃષ્ટિ પણ કેવી આત્મીય હોય છે તે આ પાઠમાં આલેખ્યું છે. ઋતુના અનાજ ફળ અને એની સાથે જોડાયેલા આખી સૃષ્ટિ આ નિબંધમાં સર્જનાત્મક રીતે પ્રગટ થઈ છે. વાડીની દુનિયા કેવી રીતે ભરી અને વૈવિધ્યપૂર્ણ હોય છે તેનું ચિત્ર રસિક રીતે આ લખાયું છે. ચલો ટપકે ટપકે નહીં ભાઈ, એક સામટું ભરી દો. યસ હવે ઊંઘ આવે છે એટલે બનાવું છે. યસ ચલો પુષ્પા ઝૂકી ગયો આજે. યસ પુષ્પા ને બધું ઝુકાઈ જાય ભાઈ, ખાલી પુષ્પા જ ના ઝુકે, બધું ઝુકાઈ જાય. ચલો વધીશું આગળ. રાખીએ હવે અહીંયા. ચલો આ એક લાસ્ટ લઈ લો, ગોદ માતાની ક્યાં, બરોબર. આ એક લાસ્ટ લઈ લો, પછી આપણે અહીંયા રાખીએ, બરોબર. ચંદ્રકાંત શેઠ અહીંયા આપણે પતાવીએ આજના દિવસ માટે. કાલેથી આગળનું જોઈ લેશું, પણ થોડોક થાકેલો છું, પ્લસમાં એક ઇશ્યુ ચાલે છે તો એ પતાવો, બરોબર. આ બે કામ પતાવી દે. કાલથી આપણે મસ્ત, કાલે 3 લેક્ચર હશે, બરોબર. 11 વાગે, 5 વાગે અને 10 વાગે. 11 વાગે વિજ્ઞાન, 5 વાગે ભૂગોળ અને 10 વાગે તમારો હશે સાહિત્ય, બરોબર. આ વસ્તુ યાદ રાખજો. ચલો તો કાલે 11 વાગે આવી જજો, 5 વાગે આવી જજો અને રાત્રે 10 વાગે આવી જજો, જેટલા લોકો ફ્રી હોય એટલા લોકો, બરોબર. ચલો ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ યાદ રાખજો, પૂરું નામ. ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની છે. ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતી વિશ્વકોશમાં બાળ વિશ્વકોશમાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે. તેઓ મુખ્યત્વે કવિ, વિવેચક અને નિબંધકાર છે. પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલી પાર, એક ટહુકો પડમાં, ગગન ખોલતી બારી, સંગે એક સળહળીએ જળ વાદળ ને વીજ તેમના કાવ્ય સંગ્રહ છે. ચાંદલિયાની ગાડી હું તો ચાલો મારી જેમ અમે અને ઘોડે ચડીને આવું છું બરોબર એ તેમના બાળ ગીતોના સંગ્રહો છે. નંદ સામવેદી તેમનો લલિત નિબંધનો સંગ્રહ છે. ધૂળમાની પગલીઓ સ્મરણ કથા છે. તેઓ રણજીતરામ સુવર્ણ સંગ્રહ તથા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી સન્માનિત થયેલા છે. હેલો સર, હાય મિનલ, આજે લેટ સર બીજી આઈડી માંથી આવી. ઓકે હેતવી. ખેડા જિલ્લાના નટસરા તાલુકામાં ડાકોર આવ્યું. ચંદ્રકાંત શેઠ ઠાસરાના છે. યસ, ચાલો તલાટી માટે જ નહીં. તલાટી બિન સચિવાલય પેપર સોલ્વ કર્યા હશે તો તમને ખબર હશે તમારે આ બધી વસ્તુ ક્યાં ક્યાં કામની છે. ચલો, માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી અને આમાં હું 100% એગ્રી કરું. એ ભાવ આ કાવ્યના કેન્દ્રમાં છે. આ સૃષ્ટિના દુનિયાવી રૂપિયો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યથી જુદી જુદી સ્થિતિઓનું અહીં નિરૂપણ થયું છે. જીવનમાં બીજું બધું મળશે પણ માની ગોદથી વિશેષ મૂલ્યવાન બીજું કશું નથી. માના સંગ્રહ વ્યક્તિત્વમાંથી માત્ર ને માત્ર પ્રેમ, વાત્સલ્ય અને કરુણા જ દ્રવતી હોય છે. એ આકર્ષણ લય પ્રાસ દ્વારા આ કાવ્યમાં પ્રગટ થયું છે. તુલના દ્વારા માતા માટેના ભાવચિત્રો ખૂબ જ સુંદર રીતે ફૂટાયા છે. ચલો, રન છે તો તમારે યાદ રાખવું છે. ચંદ્રકાંત શેઠ જન્મ એમનો 1938માં, મૃત્યુ આપ્યું નથી એટલે કે આ ભાઈ જીવે છે. બરોબર, જીવે છે. ચંદ્રકાંત તિક્કમલાલ શેઠ ખેડા જિલ્લાના વતની હતા. ખેડા જિલ્લાના ઠાસરા ગામે. બરોબર, ખેડા જિલ્લાના ઠાસરા ગામે. બરોબર, યાદ રાખવાનું છે. એમની કૃતિ બધી નિબંધકાર છે કે પણ છે એ બધી તમારે યાદ રાખવાની છે. આ બધી લખી લેવાની. પવન રૂપેરી ઉગડતી દિવાલો, પડઘાની પેલે પારે ચોંકો પંડમાં, ગગન ખોલતી બારી, સંગે એક ઝળહળીએ, જળ વાદળ ને વીજ તેમના કાવ્ય સંગ્રહ છે. ચાંદલિયાની ગાડી હું તો ચાલો મારી જેમ ઘોડે ચડીને આવું છું તેના બાળપણના બાર સંગ્રહ છે. બરોબર, આ બધી વસ્તુ તમારે કરવાની છે. ચલો તો આજે અહીંયા સુધી રાખીએ. પર્સનલ ઇશ્યુ છે અને થોડો થાકી ગયેલો છું. બરોબર, થોડો થાકી ગયેલો છું અને પર્સનલ ઇશ્યુ છે એટલા માટે. બાકી આપણે ખેસત મને એવું હતું કે 20 સુધી તો પતાવી દઈશ. બરોબર, બોડા સુધી પહોંચવાનું હતું. બરોબર, પણ નહીં મેળ આવે. ચલો 100% સર. યસ, બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બરોબર, 50 લાઈક માટે કાલનો આપણે ટાર્ગેટ રાખશું 100 લાઈક. અને કાલે આપણે છે ને 50 લાઈક લેક્ચર પહેલા કરશું. બરોબર, કાલે આપણે 50 લાઈક લેક્ચર પહેલા કરશું. જો લેક્ચર પહેલા થઈ જશે સર હું હેતવી લાઈક કરીને પાછી આવતી રહી. ઓકે ડન. બરોબર સર, જરૂર પડે તો કહેજો. ના ના ના, ઇટ્સ ઓકે. આજ સુધી બધું એકલા જ કર્યું છે એટલે શું કહેવાય કે બધું એકલો જ હેન્ડલ કરતો એવું છું કરું છું અને હજી આગળ પણ કરતો રહીશ એટલે થઈ જશે. મારો બહુ મસ્તમાં મસ્ત શબ્દ છે આ, થઈ જશે. બરોબર, મારી લાઈફનો બહુ મોટો ઇન્સ્પિરેશન શબ્દ છે, થઈ જશે. અને હું જે વસ્તુ ઉપર બિલીવ કરું ને એ વસ્તુ થઈ જ છે મારી સાથે. બસ ખાલી મારો ટ્રસ્ટ ના તૂટે. હું મારી પોતાની ઉપર શું કહેવાય કોન્ફિડન્સ રાખીને બેસું અને મારા પોતાના ઉપર વિશ્વાસ રાખીને બેસું એટલે થઈ જાય. ચલો ડન. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય હિન્દ. આવતીકાલે ફરીથી મળીશું આપણે 10 વાગે. કાલે ખાસ ભૂલતા નહીં. બરોબર, કાલે ખાસ ભૂલતા નહીં. સવારે 11 વાગે, સાંજે 5 વાગે અને રાત્રે 10 વાગે. બરોબર, 3 લેક્ચર બિલકુલ ફ્રીમાં. બરોબર, બિલકુલ ફ્રીમાં છે અને આવી જ જજો. બરોબર, આવી જ જજો, આવી જ જવાનું છે. ચલો ડન સર, અમે તૈયાર જ છીએ. ક્યાંય મેટર હોય તો કહેજો. ના ના ભાઈ, મેં પણ લાઈક કરી છે સર. થેન્ક યુ પટણી. ગુડ નાઇટ, ગુડ નાઇટ. યસ, હજારો પ્રશ્ન છે જિંદગીમાં પણ જવાબ એક જ છે, થઈ જશે. બરોબર, અને થઈ જવું જ જોઈએ. બરોબર, થઈ જવું જ જોઈએ. ચલો ચલો મળીએ. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચલો થેન્ક યુ. આવતીકાલે મળીશું. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. ચલો. ના સાયન્સ હું નથી કરાવવાનો, સાયન્સ માટે તમને આવશે જે સર છે કાલે ખબર પડી જશે. સાયન્સ હું નથી કરાવવાનો. એકચ્યુઅલી મારી પાસે એક લેક્ચર લેવાનો પણ ટાઈમ નથી હોતો, પણ આ તમારા માટે કંઈક કરું છું. બરોબર, કાલે મળીશું. ચાલો, ડન.